अनाज दड़े सुपरफाइन, गरगंटी तो माइक्रोफाइन। वावठानी आगाही वच्चे केटलाक विस्तारों में वरसादी बाहुलथी खेडूतो चिंतित। सौराष्ट्र उत्तर गुजरात केटलाक विस्तारों में पड़ी शके छे कमोसमी वरसाद। केशोदना पाडोदर में मासूम दीकरी ने धुणावी हाथपग में डाम अपाया होवानी फरियाद। माता पुत्री पर परिवार ना लोकोए कर्यो जीवलेण हुमलो। देशभर में रामनवमी पर्व की भक्तिभावपूर्वक उजवणी। मंदिरों में विशेष पूजा पण आयोजन। न्यू सिटीन तरफ थी सौ ने रामनवमी की शुभेच्छाओं। अनाज दड़े सुपरफाइन, गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, न्यू सिटी गुजराती में आपनु स्वागत छे अने आपनी साथे हूं छु मित्तल। नजर करिए समाचार सुपरफास्ट पर। वावठानी आगाही वच्चे वातावरण में पलटो आव्यो। राज्यना अनेक विस्तारों में वादळछायुं वातावरण, केटलाक विस्तारों में वरसादी छांटा पण पड्या। तो वादळछाया वातावरण वच्चे वावठाना अंधाणथी खेडूतो थया चिंतित। हवामान विभागे करी वावठानी आगाही। आज राज्यना सोळ राज्यों में वावठानुं संकट थयुं, ज्यारे आज मावठुं पड़ी शके, आवतीकालथी राहतनी शक्यता। राज्यमां फरी आकाशीय आफतना अंधाणथी खेडूतो चिंतित। सौराष्ट्र अने उत्तर गुजरातना केटलाक विस्तारोमां पड़ी शके छे कमોસમી वरसाद। राज्यना खेडूतो माटे माठा समाचार। मे महीना सुधीमां कुल 5 मावठा थशे। मे महीना सुधीमां 5 वखत मावठानो मार सहन करवो पड़शे। एप्रिल महीना माटे अंबालाल पटेलनी आगाही। 8 થી 14 એપ્રિલ સુધી ખેડૂતો સાવધાન રહેજો। 3 થી 8 એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે। 8 થી 14 એપ્રિલ સુધી આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે। દ્વારકામાં વહેલી સવારથી વરસાદી માહોલ। ભાટી આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો। વરસાદના કારણે શહેરના કેટલાક માર્ગો પર પાણી ભરાયા। બનાસકાંઠામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। ધાનેરા, દિયોદર, કાંકરેજ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। કમોસમી વરસાદની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વધી। સાબરકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણ પલટાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ખેતરોમાં ઉભા પાકને નુકસાન, જવાનો ખેડૂતોને ડર। પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારે જિલ્લામાં કમોસમી વરસાદ। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ। રાજકોટમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। શહેરના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં તડકો। કમોસમી વરસાદની 2 દિવસની આગાહી। ખેડામાં વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। આકાશી આફતની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા। ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું। ઠંડા પવન સાથે જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। ડાંગના સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો। ગિરિમથકમાં છવાઈ ગાઢ ધુમ્મસ। ગાઢ ધુમ્મસના પગલે ઝીરો વિઝિબિલિટી થતા વાહન ચાલકોની ભારે મુશ્કેલી। રાજ્યમાં આફતના વરસાદ બાદ ખેડૂતો માટે રાહતના અણસાર। કમોસમી વરસાદ બાદ રાજ્યનું કૃષિ વિભાગ સક્રિય। ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર સર્વેનો પ્રારંભ કર્યો। કમોસમી વરસાદના કારણે વલસાડના ખેડૂતોના પાક માવઠાથી ખરાબ। કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। કેરીનો 70% પાક થયો નષ્ટ। યોગ્ય સર્વે કરી સહાય આપવા ખેડૂતોની માંગ। રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઘઉંના 3% ઉભા પાકને નુકસાન। વર્તમાન ઋતુમાં ઘઉંનું ઉત્પાદન અંદાજ પ્રમાણે રહેવાની અપેક્ષા। કમોસમી વરસાદના કારણે કેસર કેરીને લાગ્યું ગ્રહણ। ગત વર્ષની સરખામણીએ કેરીના ભાવમાં વધારો। 10 કિલો કેરીનો ભાવ 800 થી 1500 રૂપિયા બોલાયો। બનાસકાંઠાના વાવમાં માઇનોર કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતો પરેશાન। રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી હતી કેનાલ। ખેડૂતોએ રામધૂન બોલાવી પાણી આપવા માટે કરી માંગ। કેનાલમાં આજ સુધી પાણી ન છોડાયાનો ખેડૂતોનો આક્ષેપ। રાજુલા પંથકમાં થયેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોને મોટું નુકસાન। સર્વે કરી સહાય ચૂકવવાની માંગ સાથે રાજુલા તાલુકા કોંગ્રેસ સમિતિએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદન। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરેશ ડેર સહિત કોંગી અગ્રણીઓ અને ખેડૂતો હાજર રહ્યા। બનાસકાંઠાના પાલનપુરમાં જલારામ બાપાના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કીર્તિદાન ગઢવીની જમાવટ। લોક ડાયરામાં સોના ચાંદીનો વરસાદ થયો। લોકોએ કીર્તિદાન ગઢવી પર સોના ચાંદીના સિક્કા વરસાવ્યા। બનાસકાંઠાના પાલનપુરના નવા એસટી પોર્ટની લિફ્ટમાં 5 યુવાનો ફસાયા। 2 કલાકની ભારે જહેમત બાદ યુવાનોને બહાર કઢાયા। ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટમાં જતા સમયે લિફ્ટ અટવાઈ હતી।
ભાવનગરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર. સતત ટ્રાફિક જામની સમસ્યાના કારણે પાલિકાએ ડિમોલિશન હાથ ધર્યું. પાલિકાના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણો દૂર કર્યા. રામનવમીના અવસરે પીએમ મોદીએ કર્યું ટ્વીટ. લખ્યું કે રામનવમીના પાવન અવસર પર તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાગ, તપ, સંયમ અને સંકલ્પ પર આધારિત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રનું જીવન દરેક યુગમાં માનવતાની પ્રેરણા બની રહેશે. આજે ચૈત્રી નવરાત્રીનો નવમો દિવસ વહેલી સવારથી જ માઈ ભક્તો મંદિરોમાં મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા. આજે રામનવમીના પર્વની દેશભરમાં ઉજવણી, વિશેષ પૂજાનું પણ આયોજન. ન્યૂઝ 18 તરફથી સૌને રામનવમીએ શુભેચ્છાઓ. દ્વારકામાં રામનવમીની ભવ્ય ઉજવણી, દર્શન માટે આવેલા ભક્તોએ કર્યું આયોજન. આજે રામનવમીના દિવસે 6:30 વાગે કરાઈ મંગળા આરતી. સવારે 8 થી 9 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન થઈ શકશે. રાજકોટના ધોરાજીમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ. હિન્દુ યુવક સંઘ, બજરંગ દળ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી. જય શ્રીરામના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાયું ધોરાજી શહેર. આજે દેશભરમાં રામનવમીની ઉજવણી. અમદાવાદના ઇસનપુરના વિશાલ નગરથી શોભાયાત્રા કાઢવામાં આવી. ડીજે અને ઊંટ ગાડી સાથે નીકળી શોભાયાત્રા. અંબાજીમાં સવારે 7 કલાકે મંગળા આરતી કરાઈ. મોટી સંખ્યામાં ભક્તો ચૈત્રી નવરાત્રીના છેલ્લા નોરતે માતાની ભક્તિમાં લીન જોવા મળ્યા. તો સિદ્ધિવિનાયક અને અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં પણ મંગળા આરતી કરાઈ. મહેસાણાના બહુચરાજીમાં આઠમની પલ્લી યોજાઈ. માતાજીના નિજ મંદિરમાં રાત્રે 12 વાગે નવખંડ પલ્લી કરવામાં આવી. બ્રાહ્મણોએ વિધિ કરી વિશેષ પૂજા અર્ચના કરી. પોરબંદરના માધવપુરમાં આજથી શરૂ થશે મેળો. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ મેળાને મુખ્ય ખુલ્લો. દાહોદના દેવગઢ વારિયા નજીક કારનો અકસ્માત. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 1.5 વર્ષની બાળકી સહિત 2ના મોત. અન્ય 3 ઘાયલ. મીઠીબોરથી પરત ફતેપુરા જતા રસ્તામાં નડ્યો અકસ્માત. અરવલ્લીના જેતપુરમાં ઘઉંના ખેતરમાં આગ લાગી. આગ લાગતા ઘઉંના પાકને નુકસાન. લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. આગ લાગવાનું કારણ હાલ અકબંધ. જૂનાગઢના કેશોદમાં અંધશ્રદ્ધાની ઘટના. સગીરાને વળગાડનું હોવાનું કહી અવનમાં ધૂણવાનું કહેવામાં આવ્યું. જ્યારે સગીરાના હાથ અને પગમાં ડામ દેવાતા માતા અને પુત્રીને પરિવારે માર માર્યો. આઈપીએલના રસિકો માટે સારા સમાચાર. 31 માર્ચે વરસાદની શક્યતા નહીં. આજે અને કાલે વરસાદની આગાહી. ગરા પડવાની શક્યતા નહેવત. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમની શક્યતા. અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ 2023નું આયોજન. પ્રેક્ષકો માટે વાહન પાર્કિંગની ફ્રી શટલ સર્વિસ. પાર્કિંગ માટે એડવાન્સ બુકિંગ ફરજિયાત રખાયું. શો માય પાર્કિંગ એપ પર બુકિંગ કરાવવું પડશે. અમદાવાદમાં 31 માર્ચથી શરૂ થનારી આઈપીએલ મેચને લઈને પોલીસ એલર્ટ મોડમાં. શહેર પોલીસ કમિશનરે આઈપીએલને લઈને જાહેરનામું જાહેર કર્યું. 3,000થી વધારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. જંત્રીને લઈને મોટા સમાચાર. 4 મહિના જૂની જંત્રીનો લાભ 15 એપ્રિલ પહેલા સ્ટેમ્પ ખરીદ્યા હશે તો મળશે. બંને પક્ષોની સહી હશે તો મિલકતમાં જૂની જંત્રી લાગુ થશે. 4 મહિનામાં ગમે ત્યારે નોંધણી કરાવવી પડ શકાશે. 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ. અમદાવાદમાં 141, સુરતમાં 30 કેસ, રાજકોટમાં 29, વડોદરામાં 22 કેસ. 241 દર્દીઓ કોરોનાથી રિકવર. રાજ્યમાં કોરોનાના 2,136 એક્ટિવ કેસ. અંબાજીમાં પ્રસાદી રૂપે ચીક્કી કરાતા મહંતાળનું વધારે વેચાણ. અંબાજીમાં મંદિરના ટ્રસ્ટે ચીક્કી અને મહંતાળના વેચાણ કેન્દ્ર પર લગાવ્યા છે. અલગ અલગ પણ ભક્તોની ચીક્કી કરતા મહંતાળ પહેલી પસંદ. અમરેલીના વગસરા તાલુકાના સમઢિયાળામાં રખડતા શ્વાને 2 બાળકો પર હુમલો કર્યો. ખેત મજૂરી કરતા પરિવારના બાળકોને શ્વાને બચકા ભર્યા. બંને બાળકો હાલ સારવાર હેઠળ. સુરતના કામરેજમાં શ્વાનનો આતંક. ઓલપાડના કન્યાસી ગામે 3 બાળકો પર શ્વાનનો હુમલો. ઘર આંગણે રમતા રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જૂનાગઢમાં સરકારી કર્મચારી પર 2,000ની લાંચ લેવાનો આરોપ. મિલકત લેખ લખવા બાબતે લાંચ માંગવાનો આરોપ. પહેલા 5,000 લાંચ માંગી હતી અને બાદમાં પ્રથમ 3,000ની લાંચ લીધી. બાકીના 2,000 લેતા સમયે એસીબીના ઝટકામાં ક્લાર્ક મિતેશ પારગડા ઝડપાયો. વડોદરાના ફતેગંજમાં કેફેની આડમાં ચાલતા કપલ ટેન્ટ પર પોલીસની કાર્યવાહી. રોજેટ કોમ્પ્લેક્સમાં ટેન્ટમાં અંધકાર.
અને નાસ્તાની વ્યવસ્થા જોવા મળી. જ્યારે અનેક યુવક યુવતીઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા. પોલીસે ત્રણની અટકાયત કરી. જામનગરના જામજોધપુરમાં ચમત્કાર બતાવી રોકડ અને સોનાના દાગીના લૂંટી લેનારી મદારી ગેંગ ઝડપાઈ. 1,28,00,000 74,000થી વધારેની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. જામજોધપુર ઉપરાંત રાજ્યમાં થયેલા 15 ગુનાનો ભેદ ઉકેલાયો. અમેરિકાની મેટ્રેસ બનાવતી સૌથી મોટી કંપની હવે ભારતમાં ધંધો કરશે. અમેરિકાની કંપની મેરઠ અને વડોદરામાં ફેક્ટરી શરૂ કરશે. બાદમાં અન્ય રાજ્યોમાં મેટ્રેસની ફેક્ટરી નાખશે. બિહારમાં નવાદામાં તિલૈયા રેલવે સ્ટેશન પર પત્ર દ્વારા ધમકી મળી. બદમાશોએ પત્ર લખી 50,00,000ની માંગ કરી. પત્ર રેલવે સ્ટેશનના નોટિસ બોર્ડ પર ચીપકેલો જોવા મળ્યો. રૂપિયા નહીં તો સ્ટેશન અધિકારી અને ગેટમેનની હત્યા કરાશે તેવી ધમકી. 17 સપ્ટેમ્બર 2022ના રોજ નામિબિયાથી લવાયેલી ચિત્તામાંથી એક માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો. થોડા દિવસ પહેલા એક માદા ચિત્તાનું કિડનીની બીમારીના કારણે થયું હતું મોત. પર્યાવરણ મંત્રીએ ટ્વીટ કરી માહિતી આપી. અતિક અહેમદ સાબરમતી જેલમાં. મીડિયા સમક્ષ કહ્યું કે ઉંમર કેદના વિરોધમાં કોર્ટમાં જઈશું. ચુકાદો આપનારા જજને વાય કેટેગરીની સુરક્ષા અપાઈ. વાઘેડુ અમૃતપાલ સિંહ ફરીથી ગાયબ થયા. જ્યારે પંજાબના હોશિયારપુરમાં હોવાની જાણ બાદ પોલીસે તપાસ હાથ ધરી. પોલીસે ગોલ્ડન ટેમ્પલની આસપાસ ફ્લેગ માર્ચ પણ કાઢી. દિલ્હીમાં એસસીઓ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં અજીત ડોભાલે ટેરર ફંડિંગ પર ચિંતા વ્યક્ત કરી. ચીન અને પાકિસ્તાનની હાજરીમાં આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સૌથી મોટો ખતરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નેતાઓ ભાષણમાં લોકોને ધર્મના નામે ઉશ્કેરવાનું બંધ કરે. રાજકારણમાં ધર્મનો ઉપયોગ અટકશે ત્યારે નફરતનો અંત આવી જશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત. સરકારનો 30,000થી વધારે વેબ લિંક બ્લોક કરવાનો આદેશ. સરકારે આઈટી એક્ટ હેઠળ 2000ની જોગવાઈ. 69A હેઠળ નિર્ણય લીધો. સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. કહ્યું કે સનાતનની કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. પહેલા પણ એ હતો અને આગળ પણ રહેશે. સમિટ ફોર ડેમોક્રેસી 2023માં પીએમ મોદી બોલ્યા. ભારત લોકતંત્રની જનની છે. લોકતંત્ર માત્ર એક સંરચના નહીં પરંતુ આત્મા છે. અમિત શાહે કોંગ્રેસ સરકારના સમયમાં સરકારી એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. કહ્યું કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસે તેમને પણ હેરાન કર્યા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચે ફરી જાહેરાત કરી. કર્ણાટકની 224 બેઠક પર યોજાશે મતદાન. એક જ તબક્કામાં યોજાશે મતદાન. 10મીએ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી. 13મીએ જાહેર થશે ચૂંટણીનું પરિણામ. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે અને 31 માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સ્થાનિકો અને પ્રતિનિધિઓને મળશે. દહેરાદૂનમાં મેડિકલ કોલેજની 500 બેડની હોસ્પિટલનું ઉદઘાટન કરશે. નવી દિલ્હીમાં શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અંતર્ગત બેઠકમાં પાકિસ્તાન પણ સામેલ થવાની શક્યતા. ચીનના એનએસએ વર્ચ્યુઅલી સામેલ થવાની આશંકા વ્યક્ત કરાઈ. ભૂટાનના પીએમ લોતે શેરિંગે ડોકલામ વિસ્તારના વિવાદને 3 દેશોનો વિવાદ ગણાવ્યો. કહ્યું કે ડોકલામ વિવાદને ભારત ચીન અને ભૂટાને મળીને ઉકેલવો જોઈએ. કેમ કે આ વિવાદમાં 3 દેશો બરાબરના જવાબદાર અને ભાગીદાર. ડેનમાર્કમાં કુરાનને બાળવાનો મામલો. તુર્કીથી લઈ યુએઈ અને સાઉદી અરબ જેવા મુસ્લિમ દેશ ભડક્યા. ડેનમાર્કમાં 1 વર્ષમાં બીજી વાર કુરાન બાળવામાં આવ્યું. ઇરાકના અનેક વિસ્તારોમાં પૂરથી તબાહી. રસ્તાઓ પરની ગાડીઓ અને ટ્રક ડૂબતા નજરે પડ્યા. ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાયા. ઉત્તર કોરિયાના મીડિયાએ કર્યો દાવો. પરમાણુ હથિયારોને વધારવાની તૈયારીમાં લાગ્યા કિમ જોંગ ઉન. ઉત્તર કોરિયાએ પાણીની નીચે પરમાણુ હુમલો કરવાની તાકાત રાખનારા ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું. ચીનના 600 ઉદ્યોગપતિઓએ તેમની સંપત્તિ સિંગાપોરની ટ્રાન્સફર કરી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ચીનમાં શી જિનપિંગની સરકાર ઉદ્યોગપતિઓ પર કડક સખંજો કસી રહી છે. H1B અને L1 વિઝા પ્રોગ્રામમાં સુધારા માટેનું બિલ અમેરિકન સંસદમાં રજૂ. બિલને પ્રભાવશાળી સાંસદોના જૂથનું સમર્થન. સુધારાઓથી ઇમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી અને દુરુપયોગનું પ્રમાણ ઘટવાની આશા છે. મ્યાનમારમાં સૈન્ય સરકાર ચૂંટાઈ. આંગ સાન સુઈ નેશનલ લીગ ફોર ડેમોક્રેટિક પાર્ટી સહિત 40 પાર્ટીઓ ભંગ કરી. સેના મુજબ પાર્ટીઓ નવી ચૂંટણી કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં અસફળ રહી.
બ્રિટનના પ્રિન્સ હેરીએ રોયલ ફેમિલી પર ફોન હેકિંગ છુપાવવાનો આરોપ લગાવ્યો. હેરી સહિત કેટલીક સેલિબ્રિટીએ ડેલી મેલ અને એસોસિએટેડ ન્યૂઝપેપરના પ્રકાશિતો વિરુદ્ધ પ્રાઇવસી ભંગનો પણ ગુનો નોંધાવ્યો. ગુગલ પરના 1338 કરોડના દંડને એનસીએલએટીએ યોગ્ય ઠેરવ્યો. 30 દિવસમાં દંડની રકમ જમા કરવા માટે આદેશ પણ આપ્યો. સીસીઆઈએ 20 ઓક્ટોબરે ભારતમાં એન્ડ્રોઇડના બજારમાં ઇજારાશાહીનો દુરુપયોગ કરવા બદલ દંડ ફટકાર્યો હતો. પાકિસ્તાની ઇસ્લામાબાદ સેશન્સ કોર્ટે ઇમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું. કોર્ટના મહિલા જજ જેબા ચૌધરીએ ધમકાવવાના મામલે બિનજામીનપાત્ર વોરંટ જાહેર. આર્થિક સંકટ દરમિયાન પાકિસ્તાનને આઈએમએફનો ઝટકો. આઈએમએફે ઇંધણ સબસિડી આપવાના પાકિસ્તાનના પ્રસ્તાવને રદ કર્યો. પાકિસ્તાનમાં વધતી મોંઘવારીથી લોકોના હાલ બેહાલ. રમઝાનના મહિનામાં ખાણીપીણી પર લોકોને મુશ્કેલી થઈ. રસ્તા પર લૂંટની બોરીઓ માટે લૂંટ. પશ્ચિમી મીડિયા અનુસાર પુતિને પ્રાઇવેટ આર્મી તરીકે ઓળખાતા વેગનર ગ્રુપમાં સૈનિકોની અછત. સૈનિકોની અછતને દૂર કરવા માટે ભરતીની જાહેરાતો કરવામાં આવી. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરત, કચ્છ સહિતના જિલ્લાઓમાં છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. માવઠાની બુમરાણ વચ્ચે ખેડૂતોને આંશિક રાહત. હવે માત્ર કાલનો દિવસ જ સહન કરવું પડશે માવઠું. શુક્રવારે ટળી જશે સંકટ. 31 માર્ચે માવઠાની આગાહી હતી, તે સંકટ ટળ્યું. ગુરુવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ પડી શકે છે વરસાદ. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતો પર પણ ઘેરાયા ચિંતાના વાદળ. ઘઉં, મકાઈ સહિતના પાકોને નુકસાનની ભીતિ. પાક નુકસાનીના સર્વે અંગે કૃષિમંત્રીનું નિવેદન. કમોસમી વરસાદથી કેરી સહિતના પાકને થયેલા નુકસાનની સહાય ચૂકવાશે. કૃષિમંત્રીએ કહ્યું, યોગ્ય સર્વે બાદ ખેડૂતોને સહાય ચૂકવાશે. 4-9 માર્ચ દરમિયાન 27 જિલ્લાના 107 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. 14-24 માર્ચ દરમિયાન 31 જિલ્લાના 171 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. 24 જિલ્લાના 79 તાલુકાઓમાં 10 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો. અરવલ્લીના ગાજણ કંપાના ખેડૂત તરબૂચની ખેતી કરી આત્મનિર્ભર બન્યો. બજારમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો જાતે જ પોતાનું ઉત્પાદન કરેલો પાક વેચી રહ્યા છે. ખેડૂતોને બજારમાં મળતા ભાવ કરતા 10-15 રૂપિયા વધારે મળી રહ્યા છે. બજાર કરતા ડબલ ફાયદો થતા ખેડૂતોમાં ખુશી. ધોરાજી, કુતિયાણા, માણાવદર માટે મહત્વના સમાચાર. ભાદર 2 ડેમમાં પુષ્કળ પાણીનો જથ્થો ઉપલબ્ધ. 67 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે ભાદર 2 ડેમ. હાલ ડેમમાં ઓગસ્ટ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ. ખેડૂત તાલીમ યોજના બંધ કરવા વિધાનસભા ગૃહમાં ભાજપ ધારાસભ્યનો સવાલ. તાલીમ યોજના અંગે કૃષિમંત્રી અને રમણલાલ વોરા આમને સામને. રમણલાલ વોરાએ કહ્યું કે ખેડૂત તાલીમ યોજનાથી કોઈ ફાયદો નથી થયો. તો કૃષિમંત્રીએ કહ્યું, ખેડૂતોને તાલીમ આપવાથી થઈ રહ્યા છે સુધારા. બાગાયત પાકને વીમામાં સમાવાઈ શકે. ધારાસભ્ય ભગા બારડે ગૃહમાં કરી રજૂઆત. કહ્યું, બાગાયતી પાકમાં નુકસાન બાદ કંપની વળતર નથી આપતી. સરકાર નુકસાનમાં વળતર આપવામાં વીમામાં સમાવેશ કરે. કૃષિમંત્રી રાઘવજીએ કહ્યું, સરકાર કરી રહી છે ગંભીરતાથી વિચાર. પૂર્વ મંત્રીએ જળ સંચય અભિયાન પર ઉઠાવ્યા સવાલ. રમણલાલ વોરાએ કહ્યું, મારા વિસ્તારમાં કેનાલની નથી થતી સફાઈ. પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો કોર્ટમાં જવાની આપી ચીમકી. એન્જિનિયરથી લઈને સીએમ સુધી રજૂઆત કરી હોવાનો દાવો. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત. એક દિવસમાં 401 કેસ નોંધાયા. અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ નોંધાયા. સુરતમાં 45, વડોદરામાં 43 કેસ, રાજકોટમાં 42, મોરબીમાં 22 અને મહેસાણામાં 16 કેસ નોંધાયા. એક દિવસમાં 241 દર્દીઓ સાજા થયા. એક્ટિવ કેસની સંખ્યા વધીને 2136 પર પહોંચી. 8 લોકો વેન્ટિલેટર પર. સતત વધતા કેસે વધારી આરોગ્ય વિભાગની ચિંતા. સુરતમાં વધ્યા કોરોના વાયરસના કેસ. એક દિવસમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા. ઓલપાડમાં 5, બારડોલીમાં 2 અને કામરેજમાં 1 કેસ નોંધાયો. 6 દર્દીને રજા અપાઈ. નવસારી જિલ્લામાં વધુ 2 લોકો થયા સંક્રમિત. વાંસદાની યુવતી અને ગણદેવીના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ. 2 કોરોના દર્દીઓ સાજા થયા. હાલ જિલ્લામાં કુલ 7 એક્ટિવ કેસ.
રાજ્યમાં ફરી ઘાતક બની રહ્યો છે કોરોના વાયરસ. કથાકાર મુરારી બાપુએ પણ વ્યક્ત કરી ચિંતા. નવસારીમાં માનસ રામકથાના વ્યાસપીઠ પરથી જનતાને કોરોના સામે સાવચેતી રાખવા માટે અપીલ કરી કોરોનાને રોકવા નિયમો પાળવા વિનંતી કરી. રાજકોટમાં તાવ ઉલટીથી વિદ્યાર્થિનીનું મોત. ધોરણ 4માં ભણતી 11 વર્ષીય રાધિકા રાય નામની વિદ્યાર્થિનીનું નિધન. ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી હતી વિદ્યાર્થિની. સુરતના કામરેજમાં શ્વાનનો આતંક. ઉલપાડના કન્યાસી ગામે 3 બાળકો પર શ્વાનનો હુમલો. ઘર આંગણે રમતા બાળક પર શ્વાને હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અમરેલીના બગસરા તાલુકા વેલકમ બેક. નજર કરીએ અન્ય સુપરફાસ્ટ સમાચારો પર. યુક્રેનના રાષ્ટ્રપિતા ઝેલેન્સ્કીએ રશિયા પર કર્યા આક્ષેપ અને કહ્યું કે પુતિન યુક્રેન પર હુમલો કરી અને આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવે છે. ઝેલેન્સ્કીએ પુતિન અને શી જિનપિંગની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીએ રશિયા બોર્ડર પરના સમયની મુલાકાત લીધી, જેમાં સૈનિકો સાથે મુલાકાત કરી હિંમત વધારી. ફ્રાન્સ યુક્રેનને તોપોના ગોળાની સપ્લાય ડબલ કરશે. હવે યુક્રેનને દર મહિને 2000 ગોળા સપ્લાય કરશે ફ્રાન્સ. રશિયાના રક્ષા મંત્રાલયનો મોટો દાવો. રશિયાના એક ડિફેન્સ સિસ્ટમે યુક્રેનની મિસાઇલને તોડી પાડી. જીએલએસ ટીબી મિસાઇલને તોડી પાડવાનો દાવો કરાયો. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ મહાવિનાશક યાર્સ મિસાઇલ સાથે અભ્યાસ શરૂ કર્યો. પરમાણુ બોમ્બ લઈ જવામાં સક્ષમ છે આ મિસાઇલ. અમેરિકા સુધી તબાહી મચાવતી મિસાઇલનું કરાયું પરીક્ષણ. જર્મનીમાં 18 લેપર્ડ ટેન્ક યુક્રેન પહોંચી. થોડા સમય પહેલા યુક્રેનના સૈનિકોએ લીધી હતી લેપર્ડ ટેન્કની ટ્રેનિંગ. કેન્યામાં મોંઘવારીથી પરેશાન થઈ અને લોકોએ વિરોધ નોંધાવ્યો. વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડ્યા. ફ્રાન્સમાં સરકારી કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમર વધારવા મામલે વિરોધ યથાવત. મેક્રો સરકારના નિર્ણયોના વિરોધમાં હજારો લોકોએ રસ્તા પર ઉતરી અને પ્રદર્શન કર્યું. જ્યુડિશિયલ રિફોર્મ્સ પર ઇઝરાયેલમાં ભારે વિરોધ. અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને ઇઝરાયેલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી. ચીની નેત્યાહુએ આંતરિક મુદ્દાઓથી અને મામલાઓથી દૂર રહેવા માટે બાઇડનને આપી સલાહ. સ્પેનમાં રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જંગલની આગ. જંગલનો ધુમાડો પણ દૂર સુધી નજરે પડ્યો. હેલિકોપ્ટરથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા. કોંગોમાં ભૂસ્ખલનના કારણે કાટમાળમાં અનેક લોકો દબાયા. ખાડો ખોદી અને લોકોનું રેસ્ક્યુ કરાયું. કુલ 9 લોકોને બહાર કાઢવામાં આવ્યા. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. જાપાનના હોકોઈડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સેસ્મોલોજી પ્રમાણે ભૂકંપની તીવ્રતા 6.1ની રહી. જોકે કોઈ ખાસ નુકસાન થયું ન હોવાનું જાણવા મળ્યું. મેક્સિકોના માઇગ્રેશન સેન્ટરમાં લાગેલી આગથી મૃતકોની સંખ્યા વધી 39 થઈ. પોલીસ મુજબ આગથી દાજીલા કેટલાક લોકોની હાલત અતિ ગંભીર. જોકે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરાઈ. કુખ્યાત અતિક અહેમદને ઉત્તરપ્રદેશથી અમદાવાદ લવાયો. સાબરમતી જેલમાં રહેશે અતિક અહેમદ. જેલમાં અતિકને અપાયો કેદી નંબર 70052. સાબરમતી જેલમાં સુવિધા મળતી હોવાના આરોપ અતિકે ફગાવ્યા. અતિકે કહ્યું કે જેલમાં સામાન્ય કેદીની જેમ જ રહું છું. કોઈ સુવિધા ન મળતી હોવાનો દાવો કર્યો. વિધાનસભામાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ રજૂ. 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવા માટે બિલ લવાયું. બિલ પાસ થયા બાદ 5 નવી યુનિવર્સિટીને મંજૂરી મળશે. હાલ રાજ્યમાં 60 ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત. પાક નુકસાનીના સર્વે અંગે કૃષિમંત્રીનું નિવેદન. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય ચૂકવાશે. યોગ્ય સર્વે બાદ ખેડૂતોને સહાય ચૂકવાશે. કેરીના પાકમાં થયેલ નુકસાનની સહાય ચૂકવાશે. વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો. રાજ્ય સરકારના વિવિધ વિભાગોનો કેગનો રિપોર્ટ રજૂ કરાયો. રિપોર્ટ પ્રમાણે કુલ ખર્ચની સામે મૂડી ખર્ચમાં 5 વર્ષથી સતત ઘટાડો. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક. 154 કરોડના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અપાઈ લીલી ઝંડી. 5.5 લાખમાં જરૂરિયાતમંદોની આવાસ યોજના આપવામાં આવશે. રાજકોટમાં જેએમ બિશ્નોઈ આપઘાત કેસ. આત્મહત્યાને લઈને પોલીસ તપાસ તેજ. પોલીસ દ્વારા સીબીઆઈના અધિકારીઓની પૂછપરછ. આપઘાત સમયે હાજર અધિકારીઓના નિવેદન લેવાયા. રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મનપાનું ડિમોલિશન. બાંધકામ પર બુલડોઝર ફરવાનું શરૂ થતા સ્થાનિકો ઉશ્કેરાયા.
प्रिंटिंग प्रेसना मालिको द्वारा 5 दिवस की मांगवामां आवी मुदत। राजकोट में गैरकायदे दबाणों कराशे दूर, गैरकायदेसर दबाण मुद्दे प्लानिंग अधिकारी आपी खातरी, कहूं कि मनपा नहीं करती कोई जातना रूपियानो वहीवट, पुरावा सहित गैरकायदेसर दबाणों दूर कराशे। नेताओं हप्ताखोर होवाना मुद्दे टीडियापाड़ा धारासभ्य जयकर वसावा ने भरूच सांसद मनसुख वसावाए आप जवाब। मनसुख वसावाए कहूं कि हूं तमारी जेम खंजर पोकवा वालो नथी, नेताओं पर आक्षेप वालो पत्र मैं नथी लख्यो, जे रजूआत करू छू ते प्रजाहित में करू छू। महसाणा में ऊंझा कामली गाम में भरायो शुकन मेळो, आगामी वर्ष केवो रहेशे तेना पर कराय छे वर्तारो, चोमासाना 4 महीना प्रमाणे भराय छे कुंभ। धोराजी कुतियाणा माणावदर माटे महत्वना समाचार, भादर बे डेम में पुष्कळ पाणीनो जत्थो उपलब्ध, 67 गामों ने पीवानुं पाणी पूरु पाड़े छे भादर बे डेम, हाल डेम में ऑगस्ट सुधी चाले तेटलो पाणीनो जत्थो उपलब्ध। तो समाचारों में हाल बस आटलू ज, मने रजा आपशो, नमस्कार।